નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કનૈયાલાલ મુનશી વિશે વધુ માહિતી મેળવીશું, પણ વધુ માહિતી મેળવતા પહેલાં આપણે અગાઉ ભણી ગયેલા વિડીયોમાં જે બોલવામાં એક ભૂલ રહી ગયેલી જેનો આપણે અહીં સુધારો કરીશું. મિત્રો, મુનશીનું મૃત્યુ 1971માં થયું હતું, પરંતુ ભૂલથી 1871 બોલાઈ ગયેલું છે, જેમાં સાચો જવાબ છે 1971 જ આવશે, જે આપણે લખેલું જ છે, જેની મિત્રો આપણે નોંધ લઈશું. અને મિત્રો, આ ધ્યાન દોરવા બદલ આપ સૌનો આભાર. આગળ વાત કરીએ મિત્રો, 1948માં દેશી રાજ્યોના હૈદરાબાદના ભારતમાં વિલીનીકરણમાં એજન્ટ જનરલ તરીકે નિમાયા અને અગત્યની ભૂમિકા ભજવી હતી. તો કનૈયાલાલ માણેકલાલ મુનશી 1948માં દેશી રાજ્યોના જે વિલીનીકરણ ચાલતું હતું તેમાં, ખાસ કરીને તો હૈદરાબાદના વિલીનીકરણમાં એજન્ટ જનરલ તરીકે એમણે ભૂમિકા અગત્યની ભજવેલી છે. મિત્રો, હૈદરાબાદનો નિઝામ શાસિત જે પ્રદેશ હતો એની ઉપર પોલીસ પગલા દ્વારા 17 સપ્ટેમ્બર 1948, યાદ રાખજો મિત્રો, 17 સપ્ટેમ્બર 1948 હૈદરાબાદ શરણે આવ્યું, અને 17 સપ્ટેમ્બર ભારતીય એજન્ટ જનરલ કનૈયાલાલ માણેકલાલ મુનશીને નિઝામે પોતાના આવાસે બોલાવ્યા અને તેણે કીધું કે હવે શું કરીશું, એટલે ટૂંકમાં એમની પાસેથી એણે સલાહ માંગી. અને મુનશીએ પ્રજાની રક્ષા માટે તંત્ર પોતાના હાથમાં લઈ જરૂરી હુકમો આપવા સલાહ આપી. એ મુજબ હૈદરાબાદ સ્ટેટ આર્મીના મેજર જનરલને હુકમો મળ્યા, અને મિત્રો 18 સપ્ટેમ્બરે હૈદરાબાદ સેનાએ ભારતીય આર્મી સામે સરેન્ડર કર્યું અને ઓપરેશન પોલો જે હતું એ સફળ રહ્યું. તો યાદ રાખજો મિત્રો, ઓપરેશનનું નામ શું હતું? તો ઓપરેશનનું નામ હતું પોલો. આ ઓપરેશનમાં અન્ય કોણ હતા? તો ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલ અને એમની સાથે વીપી મેનન પણ હતા, અને આમના જેના વિશે આપણે વિડીયો ભણી રહ્યા છે એ કમા મુનશી પણ મહત્ત્વની કામગીરી ભજવી હતી, અને મિત્રો હૈદરાબાદને ભારતમાં ભેળવ્યું હતું. આગળ વાત કરીએ મિત્રો, તો 1948માં તેઓ રાષ્ટ્રની બંધારણ સભાના ખરડા સમિતિના સભ્ય બન્યા, અને એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન રહ્યા. તો મિત્રો, 1948માં તેઓ રાષ્ટ્રની બંધારણ સભામાં કઈ સમિતિના સભ્ય બન્યા? તો ખરડા સમિતિના સભ્ય બન્યા. અને કયા ખાતાના પ્રધાન રહ્યા હતા? તો ખેતીવાડી ખાતાના પ્રધાન રહ્યા હતા. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો 29 ઓગસ્ટ 1947ના રોજ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં જે પ્રારૂપ અથવા તો ખરડા અથવા તો મસુદા અથવા તો ડાપ્ટિંગ, ફરીથી એકવાર, પ્રારૂપ, ખરડા, મસુદા કે ડાપ્ટિંગ સમિતિની રચના થઈ. આ સમિતિમાં કુલ 7 સભ્ય હતા, તેમાંના એક માત્ર ગુજરાતી એવા કનૈયાલાલ માણેકલાલ મુનશી પણ એમના સભ્ય હતા. આગળ વાત કરીએ મિત્રો, 1950-52માં કેન્દ્રમાં પ્રધાનપદે કૃષિ ખાદ્ય સુરક્ષા મંત્રી રહ્યા હતા. તો આમાંથી પ્રશ્ન એ બની શકે મિત્રો કે મુનશી કેન્દ્ર પ્રધાનમાં કયા હોદ્દા ઉપર રહ્યા હતા? તો કૃષિ ખાદ્ય સુરક્ષા મંત્રી, અને ચોથો હોદ્દો આપને એ આપશે કે આમાં સેમાં રહ્યા હતા નહીં. આગળ વાત કરીએ તો 1952ની ચૂંટણી પછી 1952-1957 દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલના હોદ્દા પર રહ્યા હતા. તો મુનશી ભારત સરકારના કયા હોદ્દા ઉપર રહી ચૂક્યા છે? તો કે રાજ્યપાલ હોદ્દા ઉપર રહી ચૂક્યા છે. મુનશી કયા રાજ્યના રાજ્યપાલ તરીકે રહી ચૂક્યા છે? તો યુપીના રાજ્યપાલ તરીકે રહી ચૂક્યા છે. આગળ, 1954માં વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના કરી. ક્યારે? તો વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના ક્યારે કરી? 1954માં. કોણે કરી? તો કે કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કરી. આગળ વાત, તો 1958-1959 દરમિયાન કોંગ્રેસ પક્ષ સાથે મિત્રો એમને મતભેદો થયા, અને મતભેદો થતાં એણે પક્ષમાંથી રાજીનામું આપ્યું, અને રાજીનામું આપ્યું ત્યારબાદ તેઓ રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં જોડાયા. તો આના પરથી પ્રશ્ન એ બની શકે છે કે તે કોંગ્રેસમાં રાજીનામું આપ્યા પછી કયા પક્ષમાં જોડાયા? તો કે સ્વતંત્ર પક્ષમાં જોડાયા.
કોની સાથે જોડાયા? તો કે રાજાજી સાથે જોડાયા. આગળ 1960માં એમણે આ રાજકારણમાંથી નિવૃત્તિ લીધી, તો એ પણ પ્રશ્ન બની શકે કે રાજકારણમાંથી નિવૃત્તિ ક્યારે લીધી? તો 1960 દરમિયાન લીધી. વધુ વાત, સૌ પ્રથમ ભાર્ગવ માસિકથી એમણે શરૂઆત કરી હતી. તો ભાર્ગવ માસિક કોણ ચલાવતું હતું? તો કમા મુનશી ભાર્ગવ માસિક ચલાવતું હતું અને ત્યાંથી એમણે શરૂઆત કરી હતી. મિત્રો, મુનશીની જે સોમનાથ નવલકથા સિનેમા ફિલ્મ સ્વરૂપે રૂપાંતર થાય છે, તો જય સોમનાથ કોની નવલકથા છે? તો મુનશીની છે. જય સોમનાથની રચના ક્યારે થઈ હતી મિત્રો? તો ખાસ નોંધી લેજો, 1940માં. હજી એકવાર, જય સોમનાથની રચના ક્યારે કરી હતી અથવા ક્યારે થઈ હતી? તો 1940માં. તો મિત્રો, આ જય સોમનાથ નવલકથામાં શું છે? તો એમાં સોલંકી પુત્રની માહિતી આપતી મુનશીની આ એક ઐતિહાસિક નવલકથા છે, જેમાં મહંમદ ગજનીએ સોમનાથ પર કરેલા આક્રમણને ભીમદેવ સોલંકી પ્રથમે બધા રજપૂતોની સાથે રહીને કઈ રીતે રક્ષણ મેળવવું એની યોજના બનાવે છે, જેમનું આમાં વર્ણન કરેલું છે. તો મિત્રો, આ પ્રેમ શૌર્યની કથાનું સૌથી મહત્ત્વનું અંગ વર્ણવે છે. તો આ જય સોમનાથ નવલકથા ક્યારે? તો ખાસ યાદ રાખજો, મેં કીધું એમ 1940માં એમની રચના થઈ હતી. કોણે કરી હતી? તો કે મુનશીએ. આગળ વાત કરીએ, મુનશી ઉપર પાશ્ચાત્ય સાહિત્યકાર એલેક્ઝાન્ડર ડુમોનો વિશેષ પ્રભાવ પડ્યો છે અને તેમણે નવલકથાઓ, સામાજિક, ઐતિહાસિક, પૌરાણિક કથાવસ્તુઓ લઈને આ લખેલી છે. હજી એકવાર, મુનશી ઉપર પાશ્ચાત્ય સાહિત્યકાર કોણ? તો કે એલેક્ઝાન્ડર ડુમોનો વિશેષ પ્રભાવ પડ્યો છે. તો પરીક્ષામાં પ્રશ્ન એ બની શકે કે મુનશી ઉપર પાશ્ચાત્ય સાહિત્યકાર કોનો વિશેષ પ્રભાવ પડ્યો છે? તો એલેક્ઝાન્ડર ડુમોનો. અને એમણે આ નવલકથાઓ કયા સ્વરૂપે? તો કે સામાજિક, ઐતિહાસિક, પૌરાણિક, જે તે કથાવસ્તુઓ લઈને લખેલી છે. આગળ, મુનશીની અંતિમ નવલકથા કઈ છે મિત્રો? તો મુનશીની અંતિમ નવલકથા કૃષ્ણ અવતાર છે, કે જે ભાગ 1-8 સુધી લખાયેલી છે. જો મિત્રો, તમે નોટ પેન લઈને બેઠા હોય તો હું તમને અહીંયા કૃષ્ણ અવતારના 8 ભાગ બોલું છું, જેમાં પહેલું છે મોહક વાંસળી, બીજું છે સમ્રાટનો પ્રકોપ, ત્રીજું છે 5 પાંડવો, ચોથું છે ભીમનું કથાનક, પાંચમું સત્યભામાનું કથાનક, છઠ્ઠું મહામુનિ વ્યાસનું કથાનક, સાતમું યુધિષ્ઠરનું કથાનક અને આઠમું કુરુક્ષેત્રનું કથાનક. પણ મિત્રો, આજે કુરુક્ષેત્રનું કથાનક છે જે અધૂરું રહ્યું છે. તો આના પરથી પ્રશ્ન બની શકે, મુનશીની છેલ્લી નવલકથા કઈ છે? તો કૃષ્ણ અવતાર. કૃષ્ણ અવતાર કેટલા ભાગમાં છે? 8 ભાગમાં. મુનશીની અધૂરી કૃતિ કઈ છે? તો કૃષ્ણ અવતાર છે, જે આ નવલકથાઓમાં કૃષ્ણના જીવન અને મહાભારત ઉપર સંપૂર્ણ આધારિત છે, એટલે નામ આપ્યું છે કૃષ્ણ અવતાર. જો તમે હજી નોંધવાનું બાકી રહી ગયા હોય તો એકવાર ફરીથી બોલું છું, મોહક વાંસળી, સમ્રાટનો પ્રકોપ, 5 પાંડવો, ભીમનું કથાનક, સત્યભામાનું કથાનક, મહામુનિ વ્યાસનું કથાનક, યુધિષ્ઠિરનું કથાનક, કુરુક્ષેત્રનું કથાનક. અને મિત્રો, એમાં કુરુક્ષેત્રનું કથાનક છે એ સંપૂર્ણ અધૂરી રહેલી છે, બાકીના 7 ભાગ લખાયેલા હતા. આગળ વાત કરીએ, 1902માં અમદાવાદમાં સુરેન્દ્રનાથ બેનર્જીના અધ્યક્ષપણા હેઠળ યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સંમેલનમાં સ્વયંસેવક તરીકે મિત્રો એમણે સેવા આપેલી હતી. તો આના પરથી પ્રશ્ન આપણે એવો બનાવી શકીએ કે 1902માં કોંગ્રેસનું અધિવેશન ક્યાં ભરાયું હતું? તો કે અમદાવાદમાં ભરાયું હતું. અથવા એ પ્રશ્ન બની શકે કે 1902માં કોંગ્રેસનું કેટલામું અધિવેશન હતું? તો 18મું અધિવેશન હતું. યાદ રાખજો મિત્રો, 18મું અધિવેશન હતું આ. 1902 કોંગ્રેસના અધિવેશનમાં અધ્યક્ષ કોણ હતા? તો આ 1902ના અમદાવાદ ખાતે જે ભરાયેલું જે અધિવેશન છે કોંગ્રેસનું, એમાં કોણ હતા? તો કે સુરેન્દ્રનાથ બેનર્જી હતા. 1902ના અમદાવાદમાં કોંગ્રેસના અધિવેશનમાં સ્વયંસેવક તરીકે કોણ હતા? તો કે ભાઈ મુનશી હતા. આ સિવાય એમનું સાહિત્ય ક્ષેત્રે પ્રદાન જોઈએ મિત્રો, તો સાહિત્ય સેવાના પ્રારંભ રૂપે તેમણે 1912માં ભાર્ગવ અને 1922માં ગુજરાત માસિકનો પ્રારંભ કર્યો હતો. યાદ રાખજો મિત્રો, મુનશીએ કયા માસિક દ્વારા સાહિત્ય સેવાનો પ્રારંભ કર્યો હતો? તો ભાર્ગવ માસિક દ્વારા. અને ક્યારે? તો 1912માં.
અથવા એ પણ યાદ રાખજો મિત્રો કે ભાર્ગવ અને ગુજરાત માસિક કોણે શરૂ કર્યા હતા, તો કમા મુનશીએ શરૂ કર્યા હતા. આગળ વાત કરીએ તો 1926માં ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણમાં તેમણે અગત્યનો ભાગ ભજવ્યો હતો. તો મિત્રો ક્યારે ભાગ ભજવ્યો હતો એ યાદ રાખવાનું છે, 1926માં. બાકી આપણે જાણીએ છીએ કે ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કોણે કરી હતી, તો આપણે રણજીતરામ વાવાભાઈ મહેતાએ, જે આપણે ઝવેરચંદ મેઘાણીના વિડીયોમાં ભણી ચૂક્યા છીએ. ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કોણે કરી હતી? રણજીતરામ વાવાભાઈ મહેતાએ. અને ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી? 1905માં. અને એનું પ્રથમ જે સાહિત્ય પરિષદ છે અથવા તો ગુજરાતી સાહિત્ય પરિષદનું સામયિક પ્રથમ કયું છે? તો કે પરબ છે, જે આપને ખ્યાલ છે. આગળ વાત કરીએ 1937, 1949 અને 1955માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે તે રહી ચૂકેલા છે. તો આમાં ખાસ યાદ રાખજો મિત્રો, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે મુનશી કેટલી વાર રહી ચૂકેલા છે? તો કે 3 વખત. ક્યારે રહી ચૂકેલા છે? તો 1937, 1949 અને 1955માં રહી ચૂકેલા છે. આગળ વાત કરીએ 1959માં તેમણે સમર્પણ માસિકનો પ્રારંભ કર્યો હતો. તો આ સમર્પણ માસિક કોણ ચલાવતું હતું? મુનશી. ક્યારે પ્રારંભ કર્યો? તો 1959માં. આગળ વાત કરીએ શ્યામ બેનેગલની ટૂંકી હપ્તાવાર ધારાવાહિક સંવિધાનમાં તેમણે ની ભૂમિકા કે રેનાએ ભજવી હતી. મિત્રો શ્યામ બેનેગલની ટૂંકી હપ્તાવાર જે ધારાવાહિક છે, જેમનું નામ છે સંવિધાન, જેમાં કનૈયાલાલ માણેકલાલ મુનશીની ભૂમિકા કે રેનાએ ભજવી હતી. તો સંવિધાન ધારાવાહિક કોની છે? તો શ્યામ બેનેગલની. અને એમાં મુનશીની ભૂમિકા કોણે ભજવી હતી? તો કે રેનાએ. અને એને સન્માન વિશે વાત કરીએ તો 1988માં તેમના માનમાં ભારતના ટપાલ વિભાગ તરફથી ટપાલ ટિકિટ બહાર પડાઈ હતી. તો ક્યારે ટપાલ ટિકિટ બહાર પડાઈ હતી? તો 1988માં ટપાલ ટિકિટ બહાર પડાઈ હતી. મિત્રો આગળના વિડીયોમાંથી કેટલાક સવાલ અહીં પૂછેલા છે, તો તેના જવાબ તમારે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે અથવા તો આપવાના છે. તો એમાં પહેલો સવાલ એ છે કે મુનશીએ કઈ શિક્ષણ સંસ્થામાં અભ્યાસ કર્યો છે? જે એકવાર, મુનશીએ કઈ શિક્ષણ સંસ્થામાં અભ્યાસ કર્યો છે? બીજો સવાલ, મુનશી ઉપર વડોદરાના કયા શિક્ષકનો પ્રભાવ પડ્યો છે? મુનશી ઉપર વડોદરાના કયા શિક્ષકનો વિશેષ પ્રભાવ પડ્યો છે અથવા તો પડ્યો હતો? ત્રીજો સવાલ, મુનશીએ કયા ઉપનામથી વાર્તા લખવાની શરૂઆત કરી હતી? મુનશીએ કયા ઉપનામથી વાર્તા લખવાની શરૂઆત કરી હતી? કયા મંદિરના જીર્ણોદ્વારમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી? કયા મંદિરના જીર્ણોદ્વારમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી? અને છેલ્લો, મુંબઈ રાજ્યમાં કયા સરકારમાં ગૃહપ્રધાન રહ્યા હતા? મિત્રો આજના વિડીયોમાં આટલું રાખીશું અને સાહિત્ય ક્ષેત્રે તેમનું પ્રદાન હજુ આપણે આગળના વિડીયોમાં જોઈશું. મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી અમને નવા વિડીયો બનાવવાનો ઉત્સાહ જળવાઈ રહે. જય હિન્દ, જય ભારત.